હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હું છું પ્રિયંકા રાણા. આજનો આપણો બાળક માટેનો ટોપિક છે હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ. આ શું છે? હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ કયા બાળકોને થઈ શકે છે? એના લક્ષણ શું છે? એની ટ્રીટમેન્ટ શું કરી શકાય, એટલે કે એની કાળજી શું રાખી શકાય અને ડોક્ટર જોડે ક્યારે જવું પડે, એ દરેક વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરવાના છે. સાથે સાથે એ પણ કહું કે એક મહિના પહેલા શિવાંશને પણ, જે મારો સન છે એ 3 વર્ષ ને 3 મહિનાનો છે અત્યારે, એને પણ થઈ ગયું હતું. તો એ વખતે એની શું સિમ્પટમ્સ હતા, એની કાળજી મેં કેવી રીતે રાખી હતી, એ પણ મારો એક્સપિરિયન્સ જરૂરથી શેર કરીશ. વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. ગમે તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો. સૌથી પહેલું એ જોઈએ કે કેટલા વર્ષની ઉંમરના બાળકોને થઈ શકે છે. તો 9 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના બાળકોને હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે, અને 5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકોને પણ થાય છે, પરંતુ એના ચાન્સીસ ઓછા હોઈ શકે છે. બેઝિકલી આ બાળકોને થાય છે, મોટાઓને નથી થતું. બીજું એ કે એના કોઝીસ, એટલે કે રીઝન શું હોઈ શકે, કેમ થાય છે. તો જ્યારે એક બાળકને હેન્ડ ફૂટ માઉથ થયું હોય તો એ છીંક ખાતી હોય, કાં તો એને ખાંસી ખાતી હોય, તો એના જમ્સ બીજાની અંદર ટ્રાન્સફર થાય છે ત્યારે બીજા બાળકને થઈ શકે છે. બીજું, જ્યારે વસ્તુ શેર કરી હોય, એક બાળકને ઓલરેડી થઈ ગયું હોય, એ એના રમકડા છે, બુક્સ છે, બીજા બાળક જોડે શેર કરે છે, આપે છે, તો એ જે ટચ થાય છે એનાથી પણ હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ થઈ શકે છે. બેઝિકલી આ એક ચેપી રોગ છે જે બાળકોની અંદર જોવા મળે છે. હવે આપણે એના સિમ્પટમ્સ જોઈશું. સિમ્પટમ્સની અંદર એક છે કે બાળકનું આ એક વાયરલ ઇન્ફેક્શન જેવું છે, તો એની અંદર ગભરાવા જેવું કંઈ જ નથી. વાયરલ ઇન્ફેક્શન એની જાતે જ મટી જાય છે, એની અંદર બહુ ગભરાવા જેવું નથી હોતું, પરંતુ હા, કાળજી રાખવા જેવી બહુ જ હોય છે. જ્યારે કોઈ પણ એક બાળક બીજા બાળકના સંપર્કમાં આવે છે, હેન્ડ ફૂટ માઉથ જેને થઈ ગયું હોય એના સંપર્કમાં આવે છે, ત્યારે એનાથી લઈને 3 થી 6 દિવસની અંદર બીજા બાળકની અંદર એ સિમ્પટમ્સ દેખાવાની શરૂઆત થાય છે. એટલે કે જરૂરી નથી કે એ એક બાળકને હેન્ડ ફૂટ માઉથ થઈ ગયું હોય અને બીજો બાળક એના કોન્ટેક્ટમાં આવ્યું તો તરત જ એની અંદર સિમ્પટમ્સ જોવા મળી જશે, એવું જરૂરી નથી. 3 થી 6 દિવસ પછી પણ જોવા મળી શકે છે. તો સૌથી પહેલું એ જોવા મળે છે કે બાળકને ગળામાં દુખવું, બાળકને તાવ આવવો, શરદી થવી, સૂકી ખાંસી થવી, બાળકને ભૂખ ન લાગવી, જમવાનું ઓછું કરી દેવું અને બોડી ઉપર રેશિસ થવા, આ દરેક વસ્તુ બાળકની અંદર જોવા મળે છે. આગળના 1-2 દિવસ સુધી ગળું દુખે છે, શરદી ખાંસી થાય છે, એના પછી 1-2 દિવસ પછી તાવ આવવાની શરૂઆત થાય છે, અને એ જ્યારે તાવ ઓછો થાય છે એની સાથે સાથે જ બોડી ઉપર રેશિસ જોવા મળે છે, નાની નાની ફૂલી જોવા મળે છે. એ બેઝિકલી તમને બાળકના હાથ ઉપર, હાથના હથેળી ઉપર, પગના તળિયા ઉપર, પગ ઉપર, કોણી ઉપર, ઘૂંટણ ઉપર અને મોઢાની અંદર અને ફેસના આ એરિયાની અંદર પણ જોવા મળે છે. તો આ બધા હતા સિમ્પટમ્સ. હવે આપણે જોઈએ કે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ ઘરની અંદર આ એક વાયરલ ઇન્ફેક્શન છે જે 7 થી 10 દિવસની અંદર જાતે મટી જવાનું છે, પરંતુ ઘરે જ બધી ટ્રીટમેન્ટ આપશો તમે અને બાળકને વધી જશે તો શું કરશો? તો સૌથી પહેલાં મારું માનવું એ જ છે કે કંઈ પણ થાય ને તો પહેલાં પેડિયાટ્રિશિયનને બતાવી દેવું, એટલે કે બાળકના ડૉક્ટરનો કોન્ટેક્ટ જરૂરથી કરી લો. બાળકને ફીવર ડાઉન કરવા માટે ડૉક્ટર પેરાસિટામોલ આપશે, જે બાળક કાલ્પોલ લેતો હશે તે. ગળામાં દુખાવો છે, શરદી ખાંસી છે, એની જે રીતે દવા આપે ડૉક્ટર એ રીતે એની ફોલોઅપ કરવાની. બીજું, બાળકને બોડી ઉપર જે રેશિસ થયા છે એના માટે લેક્ટોકેલેમાઇન લોશન આપે છે ડૉક્ટર, એ પણ જરૂરથી લગાવવું. અને છેલ્લું, ડૉક્ટર એક એવી પણ ટ્યુઓ આવે છે કે બાળક જ્યારે એ ફૂલ્લી થયું હોય ને, ખંજવાળ ખંજવાળ કરે ને, તો પછી એ ફૂટી જાય છે ને, પછી એમાંથી આમ લોહી નીકળે કે પછી બહુ ડ્રાય થઈ જાય, તો એના માટે પણ અલગથી એક ટ્યુબ આપે છે, પણ એ પણ જરૂરથી લગાવી. બાળકને નાસ લેવડાવો, બાળકને કોગળા કરાવડાવવા, બાળકને સારી રીતે નવડાવો. હવે અમુક વખત છે ને એવું થાય કે તાવ છે ને તો બાળકને નથી નવડાવવું, મને તો આ લોજિક જ નહીં ખબર પડતી કે બાળકને તાવ આવ્યો તો નવડાવવાનું કેમ નહીં. એનું ટેમ્પરેચર એટલું હાઈ છે તો ગરમ પાણીથી ના નવડાવો, પરંતુ હુંફાળા પાણીથી બાળકને તો નવડાવવાનું તો ખરા જ, તો જમ્સ નીકળશે. હવે તમે લોશન લગાવ્યું હોય, બાળકને એપ્લાય કર્યું હોય, પછી તમે એને નવડાવો જ નહીં, તો એ લોશન એવું ને એવું જ રહેશે, એની ઉપર જ જમ્સ લાગશે ને એવું ને એવું જ બાળક રહેશે. તો બેટર છે બાળકને નવડાવવાનું તો રોજ છે, પરંતુ એટલું બધું પાણીની અંદર રાખી નહીં મૂકવાનું ને પછી લોશન એપ્લાય કરવાનું.
હવે આપણે જોઈએ કે એની અંદર કાળજી શું રાખી શકાય. સૌથી પહેલું એ કે બાળકના હેન્ડવોશ, આ તો હું બધાની અંદર કહું છું, જ્યારથી કોરોના આવ્યો છે ને ત્યારથી બાળકને હેબિટ પાડી જ દેવાની કે હેન્ડવોશ કર્યા વગર તો કંઈ કરતાં કંઈ ખાવાનું ને કશું જ નહીં કરવાનું. તો હેન્ડવોશ બાળકને એવું પાડો. બીજું છે ટોય્સ બાળકના વારે વારે વોશ કરો. જો તમારા ઘરની અંદર બીજું બાળક પણ બહારથી આવતા હોય રમવા માટે તો એના ટોય્સ જો એ શેર કરતો હશે, રમકડા શેર કરતું હશે, તો એનાથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. તો બાળકના રમકડાને સેનિટાઈઝ કરવાનું રાખો. ત્રીજું છે બાળક જ્યારે પણ બહાર જાય તો એને માસ્ક પહેરાવાનું રાખો, તો જે શરદી ખાંસીના લીધે ફેલાય છે એ ઓછું થઈ શકે છે. અને લાસ્ટ એ છે કે બાળકને જ્યારે થઈ ગયું હોય ને તો પૂરેપૂરું 7-10 દિવસ સુધી મટી જાય, એના પણ 3-4 દિવસ સુધી બાળકને આરામ કરાવો, એના પછી જ બહાર કાઢો, એ સ્કૂલે જાય કે પછી બહાર રમવા માટે જાય. કારણ કે જો એને થઈ ગયું હશે એ વખતે એની ઇમ્યુનિટી તો ડાઉન થશે અને બીજાને પણ થવાના ચાન્સીસ છે, અને બીજાને જો થયું હશે તો એની અંદર એ ફરીથી થવાના પણ ચાન્સીસ વધી જાય છે. હવે આ દરેક વસ્તુ હતી કે સિમ્પટમ્સ શું છે, રીઝન શું છે, આપણે કાળજી શું રાખવાની, એ દરેક વસ્તુ. હવે હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું. તો જ્યારે શિવાંશને થયું હતું તો સ્કૂલેથી આવ્યો તો એના 3 દિવસ પછી એને ગળામાં દુખવાનું શરૂ થયું. એ વખતે વરસાદ બહુ જ હતો તો એની ઓનલાઈન સ્કૂલ થઈ ગઈ. તો અમને એ જ થયું કે સ્કૂલે તો એણે 3-4 દિવસથી તો ગયો જ નથી, તો એને કેવી રીતે આપી શકીએ. પરંતુ મેં તમને આગળ કીધું ને કે 3-6 દિવસ પછી પણ સિમ્પટમ્સ જોવા મળી શકે છે. એ પહેલાં એને ગળું દુખાવાની શરૂ થઈ, પછી ડ્રાય કફ ચાલુ થયો, તો એની અમે દવા કરી હોમિયોપેથી. 2 દિવસથી એને સારું થઈ ગયું. 3જા દિવસે એને શરદી ખાંસીની અંદર થોડીક રાહત હતી અને પછી તાવ આવ્યો. પછી એને પેડિયાટ્રિશિયનને બતાવ્યું તો એ પછી એને સજેસ્ટ કરી કાલ્પોલ આપવાની. એક બાજુ એની હોમિયોપેથી દવા ચાલુ હતી કોલ્ડ અને કફ માટે, અને જોડે જોડે કાલ્પોલ અમે આપતા હતા એના ફીવર માટે. કારણ કે બાળકને જો તાવ બહુ જ ચડી જાય, 5-6 કલાક વધારે પણ 102-103 એને તાવ રહેતો તો એના દિમાગ પર ના ચડી જાય, એટલે ટેમ્પરેચર કંટ્રોલ લાવવું ખૂબ જ જરૂરી છે. કન્ટિન્યુઅસ એને 3 દિવસ સુધી તાવ રહ્યો હતો, એના પછી એના બોડી ઉપર રેશિસ જોવાનું શરૂ થયું. ત્યારે પણ ડૉક્ટરે એ જ કીધું કે આ હેન્ડ ફૂટ માઉથ છે, એના મોઢાની અંદર થયું છે અમને ખબર નહોતું. ડૉક્ટરે પૂછ્યું કે એનું જમવાનું કેવું છે, તો અમે કીધું એનું જમવાનું ઓછું થઈ ગયું છે, જેવી રીતે પહેલાં ખાતો તો એનાથી ઓછું કરી દીધું છે. તો ડૉક્ટરે અમને બતાવ્યું એનું મોઢું ઓપન કરીને કે બેટરીથી તમે જુઓ કે અંદર પણ એને નાની નાની ફૂલી ગઈ છે. તો આ વખતે શું કરવાનું? તો બાળકને જમવાનું, ડૉક્ટરે એ કીધું કે એને જમવાનું બિલકુલ પણ ફોર્સ ના કરો, એને જે ભાવતું હશે એ જ ફક્ત જમાડો, અને લિક્વિડ વધારે આપો, ભાતનું પાણી આપો. ભાતનું પાણી અમે આપતા હતા તો એને ભાવતું નહોતું, તો નથી એને સૂપ ભાવતો હતો, જે ટામેટા બીટરૂટ છે કેરેટ છે આ બધું મિક્સ કરીને હું એનો સૂપ બનાવતી હતી, તો એને એ ભાવતું હતું તો એ પીતો હતો. એને ઢોસા ભાવે છે તો ઢોસા બનાવીને આપતી હતી તો એ પણ ખાઈ લેતો હતો. ડૉક્ટરનું કહેવું એ જ હતું કે બાળકને એ વખતે જે ભાવતું હોય એટલું લિમિટમાં ખવડાવો, અને સૌથી વધારે બાળકની બોડીની અંદર પાણી ઓછું ના થવું જોઈએ, તો બાળકને પાણી વધારે પીવડાવડાવો. તો અમે એની વોટર બોટલ ભરીને રાખતા હતા, અને એ વખત હું એને કહેતી હતી કે ભાઈ આપણે બંને છે ને કોમ્પિટિશન રાખીએ કે કોણ વધારે પાણી પીએ છે, કોણ સૌથી પહેલાં પાણી વહેલું ફિનિશ કરે છે. તો એની અંદર એવી રીતે એને પાણી વધારે હું પીવડાવતી હતી. તો આ રીતે મેં એની કાળજી રાખી હતી, ને પૂરેપૂરું મટ્યા પછી પણ એને હું 3-4 દિવસ પછી એને સ્કૂલે મોકલી હતી, તો એ પછી એકદમ સારું થઈ ગયું હતું, કોઈ પણ પ્રોબ્લેમ નહોતો થયો. અને તમે પણ આ રીતે જો કદાચ થાય તો આવી રીતે કાળજી જરૂરથી રાખજો. આઈ હોપ કે તમને લોકોને આટલી ઇન્ફોર્મેશન પૂરતી હેલ્પફુલ થઈ હશે. નવા ટોપિક સાથે ફરી જાય.